જિલ્લાધિકારી તરીકે અહીંયા એમને સૂચના હતી અને અમે 7 ટીમો બનાવીને અલગ અલગ 7 સ્કૂલોમાં કર્મચારીઓ સહિત તારીખ 13 માર્ચ 2020 રોજ તપાસ હાથ ધરી. એમાં જે મુખ્ય પ્રસંગ બન્યો હતો, ઘટના બની એ કહીએ તો મેવાસા સીમ પ્રાથમિક શાળા કુતિયાણાનો બની, કે જેમાં શ્રી દિલીપ સુવા નામના શિક્ષકના બદલે હાલમાં ભાવિકાબેન પ્રોક્સી શિક્ષિકા અથવા તો ડમી શિક્ષિકા ગણો, કે જે બોગસ શિક્ષિકા તરીકે ગણો, અનધિકૃત શિક્ષિકા ગણો, તેઓ શ્રી શિક્ષણ કાર્ય કરતા હતા. તેમના વતી એકમ કસોટીઓમાં સહી કરતા હતા, કંડક્ટ કરતા હતા અને કોમેન્ટ લખતા હતા. આ ભાવિકાબેનના મામા આચાર્ય છે, એ આચાર્ય આ જે દિલીપભાઈ છે એને સગવડ કરી આપેલી હતી કે મહિનામાં એક બે વખત આવીને માસ્ટરમાં એક સાથે સહયોગ કરી નાખે. આ જે દિલીપભાઈ છે એ અગાઉ ગુરુવાળા સીમ શાળામાં સર્વિસ કરતા હતા, ત્યાં પણ ગેરહાજર રહેતા હતા અને આવી રીતે ખોટી રીતે સરકારનો પગાર મેળવી બાળકોની શૈક્ષણિક કારકિર્દી સાથે ચેડા કરતા. જયારે ભાવિકાબેન આવે એ પહેલા એક શ્રદ્ધાબેન કરીને હતા, જે દિલીપભાઈના પ્રોક્સી તરીકે શિક્ષણ કાર્ય કરતા હતા. હવે જે અમે કાર્યવાહી કરી એમાં જે દસ્તાવેજો મળ્યા, ખોટા દસ્તાવેજો, અમે પુરાવા રૂપે લઈ લીધા છે અને જે અમારા સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય એ લોકોની ફરજમાં આવતું હતું આ બધું ગેરરીતિથી જે અટકાવવાનું અને જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરવાનું, એ લોકો ફરજ ચૂક્યા છે. ઉપરાંત જે પ્રિન્સિપલ હતા એમણે પણ મિલીભગતમાં આ સગવડ કરી હતી. એક શિક્ષક અને આચાર્ય જે હતા ધ્રુવાળા શાળાના, એમણે પણ દિલીપભાઈના સગવડ કરી આપેલી હતી, એટલે એ પણ સરખા જ ગુનેગાર છે. તો અમે શિક્ષણ સચિવશ્રીની માર્ગદર્શક સૂચનાઓ મુજબ કુલ 5 વ્યક્તિઓને સસ્પેન્ડ કરેલા છે. એમાં 2 શિક્ષક છે અને 3 જે શિક્ષક સિવાયનો કર્મચારી છે એ છે. 5 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરેલી છે, જેમાં આ 2 બહેનો છે પ્રોક્સી શિક્ષિકા તરીકે, એક પ્રિન્સિપલ છે અત્યારના મેવાસા શાળાના, એક પ્રિન્સિપલ નિવૃત્ત છે ધ્રુવા શાળાના અને બાકીના આ ભાઈ પોતે દિલીપભાઈ સુવા. આ રીતે કાર્યવાહી ચાલુ છે. હવે FIR નોંધાઈ ગઈ છે, એના આધારે પોલીસ એમની રીતે કામ કરશે અને આ બધાને ફરજ મુકુફ રાખી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને ચાર્જ આપેલ છે, જેથી ફરીથી આવી પ્રવૃત્તિઓ અટકે. સર, આ સિવાય અમે બીજે ચકાસણી કરેલ નથી, બાકી છે. રેકર્ડ સાથે ચેડા ના કરી શકે, પછી ખાતાકીય ઇન્કવાયરી થશે અને એમની શિક્ષા નક્કી થશે એના ઇન્કવાયરી ઓફિસ. પોલીસને જે ઇમેજના કોડ હેઠળ અમે ફરિયાદ નોંધાવી છે અમારા અધિકૃત વ્યક્તિએ, પોલીસ પોતાની રીતે પહેલા તપાસ કરશે અને પછી જે એમાં કેસ ચાલશે, ચાર્જશીટ કરશે, કેસ ચાલશે અને એમાં જે જોગવાઈઓ છે સજા એ મુજબ કર્મચારીઓને કે શિક્ષકોને સજા કરશે. ચાલતું તો એવું તો એક્ઝેક્ટ કહેવું મુશ્કેલ છે, પણ જે આ મુખ્ય આરોપી અમાર છે દિલીપભાઈ, એ 2-3 વર્ષથી આ રીતે જ કરતા હતા અને જે ભાવિકાબેન છે એ તો હમણાં 1-1 મહિનાથી જ આવ્યા છે પ્રોક્સી શિક્ષિકા તરીકે, અને એની પહેલા શ્રદ્ધાબેન પ્રોક્સી શિક્ષિકા તરીકે હતા. અને આ જે 3 બીજા કર્મચારી છે બીઆરસી, સીઆરસી, ટીપીઓ, એ શું છે વારંવાર બદલાતા રહે છે, કોઈને ચાર્જ આપીએ કોઈની બદલી થઈ ગઈ, એટલે એક્ઝેક્ટ તો કહેવાયું નથી કે ભાઈ આટલા સમય ચાલતું હતું, પણ મારી દ્રષ્ટિ 1-1 વર્ષથી તો હશે મિનિમમ. કોઈ તમારી તપાસ છે એ મુજબ, કારણ કે આ જે ભાવિકાબેન છે 1-1 મહિનાથી જ આવ્યા હતા, એટલે એને પૈસાની બાબત એમને નિવેદનમાં જણાવ્યું કે મને હજુ પૈસાની બાબત થઈ નથી, ચર્ચા થઈ નથી. નહીં તો સામાન્ય રીતે જે મૂળ શિક્ષક હોય એ ડમી શિક્ષકને કોઈ મેન્ટાનું આપતા હશે 10-12 હજાર જેટલી, કે જે એના વતી કાર્ય કરે, કારણ કે શિક્ષકનો પગાર આશરે 50 હજાર જેટલો હોય છે સામાન્ય રીતે, પછી સિનિયોરિટીના આધારે વધઘટ થતી રહે છે. ખાસ તો વાલીઓને, જે બાળકોના વાલીઓ છે એમને હું એવી વિનંતી કરીશ કે જે આપણું બાળક આવીને ઘરે એવું જણાવે કે અમારા જે શિક્ષક છે તેના બદલે આવા બીજા કોઈ ડમી કે ફ્રોડ કે પ્રોક્સી શિક્ષક કે શિક્ષિકા આવે છે, તો તરત મા બાપનું ધ્યાન દોરે, મા બાપ જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે SMC એનું ધ્યાન દોરે અને
પછી જિલ્લા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરે તો આ દૂષણ અટકી શકે, તરત પકડાઈ જાય. કારણ કે આમાં શું છે, બધા મેળાપીપણાનું કામ કરતા હોય છે, પ્રિન્સિપાલ હોય, બીજા શિક્ષકો પણ ચૂપ રહેતા હોય છે. એ શાળાઓમાં એક કે બે ડમીઓ પણ બીજા ઓરિજિનલ કે જે ઓથોરાઇઝ ટીચર્સ હોય છે એ બિચારા આગળ આવતા નથી અને ફરિયાદ કરતા નથી. ખરેખર એ શિક્ષકોએ પણ ધ્યાન દોરવું જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારી, તો ઝડપથી આ પકડાઈ જાય.